આજે તમારી તબિયત વધારે ખરાબ લાગે છે, આજે તમારે કામ પણ નથી જવું, તમે આજે આરામ કરો. અરે એવું કઈ નથી, આ તો જરાક ઉધરસ આવે છે અને થોડી કમજોરી છે, બાકી હું ઠીક છું. પણ બે દિવસ આરામ કરો તો શું વાંધો છે તમને? આમ ને આમ શરીર વધારે બગડશે. આરામ કરે કાંઈ નહીં વળે સાદા, છોકરાના ભણવાના ખર્ચા, ઘરના ખર્ચા, મારી દવાના ખર્ચા, આ બધું ક્યાંથી કાઢશું? બે દિવસથી તો તમે દવાએ નથી લીધી, નહીં લેવી જોઈએ ને. આજે હું શેઠ પાસેથી પૈસા ઉપાડ લઈ અને લેતો આવીશ. અરે પપ્પા મને જરાક 2000 રૂપિયા આપો ને, આજે મારો બર્થડે છે ને, તો મારા દોસ્તાર લોકોને પાર્ટી આપવી છે. એ તારા બાપ બીમાર છે, એના માટે દવાના પૈસા નથી, અને તારે તારા મિત્રોને પાર્ટી આપવી છે? અરે મમ્મી ઘર છે તો આ બધું ચાલે કરે, આ તો રોજનું થયું હવે, એના લીધે મારો બર્થડે પણ નહીં ઉજવવાનો. તો પછી કમાવા માંડ ને ભણવાનું મૂક પડતું ને, અમે તો ભણવામાં કઈ ઉકાળતો નથી. તું એની જોડે માથાકૂટ નહીં કરીશ, કબાટમાં કપડાની નીચે 2000 રૂપિયા પડ્યા છે, એને આપી દે. તમે તમારા માટે દવા ના લીધી ને આ રખડલને 2000 વાપરવા આપી દીધા, શું કામ તમે આવો ભોગ આપો છો આ ઘર માટે? હું કોઈ ભોગ નથી આપતો શારદા, ફક્ત બાપ હોવાનો ફરજ નિભાવું છું. મમ્મી પપ્પાને શું થયું છે, એમની તબિયત ખરાબ છે કે શું? ને એમનું શરીર તો જુઓ દિવસે ને દિવસે લેવાતું જાય છે. બેટા તારા પપ્પા ફર્જની અગ્નિમાં પોતાની જાતને હોમી રહ્યા છે. એટલે હું કઈ સમજી નહીં. મેં અત્યાર સુધી તમારા બંને ભાઈ બહેનથી આ વાત છુપાવી રાખી હતી, પણ આજ તને કહું છું. કઈ વાત મમ્મી? તારા પપ્પા આજે 10 વર્ષથી એક જ ટાઈમ જમે છે. શું પપ્પા 10 વર્ષથી એક જ ટાઈમ જમે છે? એ કેમ, શું એમને ડોક્ટરે એક ટાઈમ જમવાનું કહ્યું છે? ના ડોક્ટરે નથી કહ્યું, પણ આ ઘરમાં જે રૂપિયાની સકળસ છે ને એ પૂરી કરવા, આ એક ટાઈમ જમવાનું બચાવીને એમાંથી પૂરું કરે છે. શું પપ્પા આ ઘરનું મેનેજમેન્ટ ચલાવવા માટે એક ટાઈમ જમતા પણ નથી? હા બેટા એમનો પગાર બહુ ઓછો છે, આ ઘરનું પૂરું કરવાનું અને તમારા બંને ભાઈ બહેનના ભણવાના ખર્ચા પૂરા કરવાના, એ બધું પૂરું કરવા માટે આજે 10 વર્ષથી એ ઉપવાસ કરે છે, એક જ ટાઈમ જમે છે. મમ્મી આજથી હું ભણવાનું છોડી દઈશ, અને મને સીવણ આવડે છે, હું સીવણ કામ કરીને એમની મદદ કરીશ. ના બેટા તારે એવું કરવાની કઈ જરૂર નથી, હવે થોડા સમય માટે શું કામ તારું ભણવાનું બગાડે છે, એ તો બધું પૂરું થઈ જશે. મમ્મી મારે એમ પણ ક્યાં ભણીને કલેક્ટર બનવું છે, અને મૂળ તો સાસરે જઈને ઘર જ સંભાળવાનું છે ને, એટલે હું આજથી સેન્ટરમાં જઈને સીવાનું ચાલુ કરી દઉં છું. ભલે બેટા જેવી તારી મરજી. યાર તે પાર્ટી આપી ને એમાં કઈ મજા નું આવી, જો થોડાક રૂપિયા વધુ હોત ને તો બધું મજા આવી જાય. અરે યાર મારા પપ્પા સાહેબ એવા ભૂખડ છે ને કે 5000 રૂપિયા માંગો ને તો 2000 જ આપે. યાર આવું થોડું ચાલે, તું એને ખખડાવીને કહેતો હતો, અને હા ભાઈ તું જુવાન છોકરો છે, હા અત્યારે જુવાનીમાં રૂપિયા તો જોઈએ ને વાપરવા. તો હું શું કરું, ઝઘડો કરું એમની જોડે? હા ઝઘડો કરવાનો, તું એકવાર એમની સામે થઈ જઈશ ને એટલે ખાલી જો સામે ત્યાં રૂપિયા વાપરવા આપી દેશે, બીજી વાર તારે કેવું નહીં પડે, પછી તું 5000 માંગીશ ને તું ખાલી જો સામેથી આપી દેશે. હા યાર તારી વાત તો સાચી છે, આજે જ ઘરે જઈને એમને ખખડાવું તું, જો ઉધડા લો બરાબર ના. હા હા એમને તો ખખડાવો જ જોઈ, નહીં તો એમને એમ લાગે કે આ છોકરાઓ અમારા દબાવમાં છે, એમ ન ચાલે. કહીને ચાલ હું જાઉં છું, પછી મળીએ. ચાલ મમ્મી પપ્પા ક્યાં છે? હજુ નથી આવ્યા. ના હજુ એ નથી આવ્યા, કેમ તારે શું કઈ કામ હતું? અરે મમ્મી હું પપ્પા પાસે 5000 રૂપિયા માંગુ ને વાપરવા, તો માંડ માંડ 2000 જ આપે છે, તો એમને એટલું તો સમજવું જોઈએ કે હવે હું જુવાન થઈ ગયો છું, નાનો કીકલો નથી રહ્યો હવે. તારા પપ્પા ઘર કેવી રીતે ચલાવે એ તને ખબર છે? એના પગાર
રીતે પૂરું થાય એ તને ખબર છે? હું જ્યારે પણ આ વિષય પર વાત કરું ને ત્યારે તમે આ જ મોકાણ લઈને બેસો છો. આવક ટૂંકી છે, ઘરનું પૂરું નથી થતું, આ તે પેલું, બસ આ એક જ વાત લઈને બેહો તમે. ભાઈ, આજે મારે તને એક વાત કહેવી છે. આ તું પપ્પા વિશે જેમ તેમ બોલે છે ને, તો તું સાંભળ કે પપ્પા આપણા ઘર માટે કેટલો ભોગ આપી રહ્યા છે. એવો તો શું ભોગ આપ્યો છે કે તો મને? તારા અને મારા ખર્ચા પૂરા કરવા અને આ ઘર ચલાવવા માટે પપ્પા 10 વર્ષથી એક જ ટાઈમ જમે છે. શું? પપ્પા 10 વર્ષથી એક જ ટાઈમ જમે છે? હા, પપ્પા એક ટાઈમ જમવાનું છોડીને એના રૂપિયા બચાવીને આપણા ખર્ચા પૂરા કરે છે. તારે તો કઈ કમાવું નથી, રખડી દેખાવું છે ને બાપના પૈસા ઉડાડવા છે ખાલી. રોહન, હવે કઈ તું નાનો નથી, તારે પણ કઈ કામ ધંધો કરીને 2 પૈસા કમાવા જોઈએ. આ તારી બેન જો બનવાનું છોડી દીધું છે અને અત્યારે સીવામાં જાય છે. મમ્મી, મને ખરેખર ખબર નહોતી કે પપ્પા આ ઘર માટે આટલો મોટો ભોગ આપી રહ્યા છે. અને હા મમ્મી, આજ પછી નોકરી શોધી લઈશ, હું જાતે રૂપિયા કમાઈશ અને એમને મદદ કરીશ. બેટા, આમને આમ તારા પપ્પાનું શરીર ખતમ થતું જાય છે, પૂરું ખાવાનું ના મળે તો માણસ ખૂટી જાય છે. નહીં મમ્મી નહીં, આજથી પપ્પા 2 ટાઈમ જમશે. અને હા, આજે હું એમને મારા હાથેથી જમાડીશ. કવિતા, તું રસોઈ બનાવી જા જલ્દી. પપ્પા, ચાલો જમવા, હું આજે તમને મારા હાથેથી જમાડીશ. નહીં બેટા, મારે ઉપવાસ છે એટલે હું સાંજે 1 ટાઈમ જ જમીશ. પપ્પા, ઉપવાસ 1 દિવસનો હોય, 10-10 વર્ષનો નહીં. એટલે તને ખબર પડી ગઈ કે હું 10-10 વર્ષથી 1 ટાઈમ જમું છું? હા પપ્પા, હા, મમ્મીએ મને બધું જ કહી દીધું છે. અને હા, હવે આજ પછી તમારે ભૂખ્યું પણ નથી રહેવાનું. અમારા માટે આવો કોઈ ભોગ આપવાની જરૂર નથી હવે. પપ્પા, હવે હું પણ કમાઉ છું અને આજથી ભાઈ પણ નોકરી લાગી જશે, એટલે તમારે હવે આમ ભૂખ્યા રહેવાની કોઈ જરૂર નથી. અને હા પપ્પા, હવે તમારે કામ કરવાની પણ જરૂર નથી, મને નોકરી મળી ગઈ છે. આજ પછી તમારે ફક્ત અને ફક્ત આરામ જ કરવાનો છે. બેટા, તું કામે લાગી ગયો એ જ મારા માટે ખુશીના સમાચાર છે. ચાલ, હું આજ ભરપેટ જમીશ. રોહન, મેં સાંભળ્યું છે તું નોકરીએ લાગી ગયો છે. હા દોસ્ત, હવે હું નોકરી કરીને 2 પૈસા કમાવા માંગુ છું. હા, આમ પણ પછી તારે ઘરેથી રૂપિયા માંગવા ના પડે ને? હા, આમ પણ ખોટા, મમ્મી પપ્પા પાસે હાથ ફેલાવીને પૈસા માંગવા એની કરતાં કમાવું સારું. હા યાર, અને આમ પણ 1 દિવસ તો ધંધો કરવો જ પડશે ને, ક્યાં સુધી આમને રખડી ખાશું. અને મેં તને કહ્યું તું કે તારા મમ્મી પપ્પાને પછી આમ ખખડાવ્યા ત્યાં પૈસા નહોતા આપ્યા એ બાબતે? ના. હા, એક વાર છે ને આમ બરોબર ના ખખડાવી દેવાય એટલે બીજી વાર આપણી સામે બોલે નહીં, એટલે એને પણ ખબર પડે. સાલા, તું મને જ મારા બાપ સામે બોલવાનું કે છો? મારા બાપ સામે ઝઘડો કરવાનું શીખવાડજો મને તું. તને ખબર પણ છે કે બાપ શું વસ્તુ છે? જો રોહન્યા, આવી રીતના છે ને થપ્પડ નહીં મારવાની. હું જે કહું છું ને તારા સારા માટે કહું છું. ઓ, તો આ સારી વાત કહે છે તું મને? બાપ સામે ઝઘડવું અને બોલવું એને તો તું સારી વાત કહી છે. અરે, એક દોસ્ત એના ભટકી ગયેલ દોસ્તને લાઈન પર લાવે ને એ સારી વાત કહેવાય. અને આ તો તું મને ભટકાવી રહ્યો છે, ભટકાવી. હું તને છે ને આ બધું કહીને કોઈ ખોટી સલાહ નથી આપતો. આ ખોટી સલાહ જ છે, ઓકે? તું મને જ મારા બાપ સામે ભટકાવી રહ્યો છે. અરે, મને નફરત છે તારા જેવા દોસ્ત પર. જોરોન, હું તને કોઈ ખોટી સલાહ આપીને ભટકાવતો નથી આવી રીતે. તને મારી પર નફરત હોય ને તો નીકળ, મળતો નહીં બીજી વાર મને. હા હા બે, નહીં મળું તને. અને આમ પણ છે ને મને તારા જો દોસ્તની કોઈ જરૂર નથી. ચાલ જા. પપ્પા, હવે તમે આ નોકરી ક્યારે મૂકવાના છો? ક્યારે આરામ પર ઉતરશો? તું સરખું કમાતો થાય પછી નોકરી મૂકું ને. તો લ્યો આ 20,000, મારો પહેલો પગાર. અને પપ્પા, આ મારો સીવણનો પહેલો પગાર, પૂરા 15,000 રૂપિયા. અને આ બંને મળીને થયા 35,000 રૂપિયા. અરે વાહ, આ તો ખરું કહેવાય, એક જ મહિનામાં બંને ભાઈ બહેન થઈને 35,000 રૂપિયા કમાના. આ દાદા તારા પપ્પા 4 મહિને માન કમાતા. અરે મમ્મી, હજુ તો આગળ ના આગળ તો જો,
હું આ 20,000 ના ડબલ ડબલ કમાતો થઈ જઈશ. પપ્પા હવેથી તમારી નોકરી બંધ. હા પપ્પા, આજથી તમારે આરામ જ કરવાનો છે. અને હા સાંભળી લેજો, આજથી તમારે બે ટાઈમ નહીં પણ ચાર ચાર ટાઈમ જમવાનું છે.